बाद विवादे विष घना, बाद विवादे विष घना, बोले बहुत उपाधि, बोले बहुत उपाधि, मौन गहे सबकी सुने, सुमिरे नाम अघादि, मौन गहे सबकी सुने, सुमिरे नाम अघादि, बाद विवादे विषघना, बोले बहुत उपाधि, बाद विवादे विषघना, बोले बहुत उपाधि, मौन गहे सबकी सुने, सुमिरे नाम गादि, मौन गहे सबकी सुने, सुमिरे नाम गादि, सुमिरे नाम गादि। अगली साखी में आपने कबीर साहेबे चुप कर दियो ताल एवं कहो कि मौन बनी जाइने ज्ञान रूपी रत्ननी पोटली ताड़ो मन ने मुकी दो एवी सलाह आपी। हवे कबीर साहेब मौन विषय विशेष बात करे छे। आध्यात्मिक मार्गे मौन पण एक साधन छे अने आपनी रक्षा करे छे। तो केवी रीते रक्षा करे छे कबीर साहेब अहीं बाद विबादे विष घना, विष एटले झेर, आपणे वाद विवाद करीए एमां झेर घणुं बधुं रहेलुं छे। वाद अने विवाद आपणा व्यवहारमां घणो चाल्या करे छे। કોક ઝઘડે તો એક થોડાક માણસો વળી આની ભૂલ શોધે, આની ભૂલ કાઢે, તો બીજા થોડા માણસો પેલાની ભૂલ કાઢે, અને પક્ષાપક્ષી બે ઊભા થાય અને તે ઝઘડો ધીમે 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 અડોશ પડોશનો હતો તે ઝઘડો ધીમે ધીમે ગામનો બની જાય, અને ગામનો બની જાય પછી આખા સમાજનો બની જાય, અને ધીમે ધીમે એ ઝઘડાનું રૂપ મોટું થતું જાય। તો વાદ અને વિવાદમાં આ પ્રકારનું ઝેર રહેલું છે। આપણે બોલવા જઈએ તો વાદ ઊભો થાય કે આ સાચો હશે કે ખોટો। દાખલા તરીકે માં એમ કે મને ભગવાનના દર્શન થયા, તો હવે ગમે ત્યાં જો કે તો વિવાદ ઉભો થાય, અરે આ વ્યક્તિ ખુશ મિજાજમાં ફરે છે ને એને ભગવાનના દર્શન થયા હશે? ખોટી વાત છે, ખોટી વાત છે। એક વાદ ઉભો થાય, સાચા કે ખોટાનો વાદ ઉભો થાય, અને બે પક્ષ પડી જાય પછી એમાં, એક કે સાચું, એક કે ખોટું, અને એ વિવાદ એવો મોટો થાય કે ઝઘડાનું રૂપ લે છે। આપણે ત્યાં ભારતમાં સંપ્રદાયોનો ઝઘડો પણ એ રીતે જ ચાલે છે, અનેક સંપ્રદાયોના ઝઘડાઓ ચાલ્યા કરે છે, કાપા કાપી સુધી ચાલે છે। અહીંયા યુરોપની અંદર પણ એ ઘટના બનેલી છે, ખ્રિસ્તી ધર્મમાં પણ ધર્મયુદ્ધ થયેલા છે, કેથોલિકવાળા સાચા કે પ્રોટેસ્ટન્ટવાળા સાચા, કાપા કાપી સુધી પહોંચેલા છે, યુદ્ધ સુધી પહોંચેલું છે। તો મહાભારત ખેલાયેલા છે, આખી દુનિયામાં મહાભારત ખેલાયેલા છે, લોહીની નદી વહેલી છે। એટલે કબીર સાહેબ કહે છે કે બાદ વિવાદે વિષ ઘના, એના કરતા બોલવું જ નહીં, મૌન બની જવું। ભગવાનના દર્શન થયેલા છે તે તો મને લાભના છે ને, કહેવાથી શું લાભ, કહેવાથી કંઈ લાભ નથી, કહેવાથી કંઈ લાભ નથી, મૌન બની જાઓ। બાદ વિવાદે વિષ ઘના, બોલે બહુત ઉપાધિ, બોલવા જવાથી અનેક ઉપાધિ ઊભી થાય છે। ઉપાધિ ઝઘડાની ઉપાધિ તો ઊભી થાય તે આપણે જોયું, પણ બોલવાથી વળી
એક પક્ષ ઉભો થાય છે એને ટેકો આપનારો, તે શિષ્યો બની જાય છે, એને બહુ પદી ઉભી થાય છે. આને ગુરુ નહીં થવું તો ગુરુ બનવું પડે છે, અને ગુરુ બનવાની ઉપાધિ પણ વળી ઓર થઈ જાય છે. પછી આશ્રમ બાંધવો પડે છે, પછી ફંડફડા ઉઘરાવવા પડે છે. આ બધી ઉપાધિ ચાલુ થઈ જાય છે. કબીર સાહેબ કહે છે, બોલે બહુ તો ઉપાધિ, એના કરતા બોલવું જ નહીં, બોલવું જ નહીં. બાદ વિવાદ વિષઘના, બોલે બહુ તો ઉપાધિ. મૌન ગહે સબ કી સુને, એના કરતા મૌન બની જવું, મૌન ગ્રહણ કરી લેવું, અને સબ કી સુને બધાનું સાંભળવું. સાંભળ્યા કરો, આપણે તો મૌન, માએ મૌન ગ્રહણ કરેલું જ છે અત્યારે, અને બધાનું સાંભળે છે. મૌન ગહે સબ કી સુને, બધાનું સાંભળે, અને પોતે શું કરે છે? મૌન ગહે સબ કી સુને, પોતે સ્મરણમાં પોતાના મનને લગાડી દે છે. સ્મરણમાં અગાધી એટલે પુષ્કળ, સ્મરણ કરોડો કરે છે, માં સ્મરણમાં પોતાના મનને લગાડી દે છે. સુમિરણ કરે અગાધી, અગાધી પુષ્કળ, 24 કલાક પોતાના મનમાં સ્મરણ કર્યા કરે છે. તે સ્મરણ આપણને સંભળાતું નથી, એ એકલા જ બેસીને, એકાંતમાં બેસીને પોતાના મનમાં જ માનસિક સ્મરણ કર્યા કરે છે, તો જ મંજિલ પર પહોંચાય, તો જ પરમાત્માના દર્શન થાય. નહીં તો આ દુનિયા આપણને ખાઈ જાય. કબીર સાહેબ આટલું કહેવા માંગે છે. બોલે બહુત ઉપાધિ, એના કરતાં મૌન ગ્રહણ કરવાથી ઘણો લાભ થાય છે, અને માણસ આત્માનું કલ્યાણ કરી શકે છે. સકલ દુર્મતિ દૂર કરી, સકલ દુર્મતિ દૂર કરી, આછો જન્મ બનાવ, આછો જન્મ બનાવ, કાગ ગમન ગતિ છાંડી દે, કાગ ગમન ગતિ છાંડી દે, હંસ ગમન ગતિ આવ, હંસ ગમન ગતિ આવ. સકલ દુર્મતિ દૂર કરી, આછો જન્મ બનાવ, સકલ દુર્મતિ દૂર કરી, આછો જન્મ બનાવ, કાગ ગમન ગતિ છાણી દે, હંસ ગમન ગતિ આવ, હંસ ગમન ગતિ આવ, હંસ ગમન ગતિ આવ. કબીર સાહેબ આ સાખીમાં આધ્યાત્મિક માર્ગે ચાલવા માટે જે યોગ્યતા જોઈએ તે વિશે ચર્ચા કરી રહેલા છે. કે ભાઈ દુર્મતિ એટલે જે મતિ, જે બુદ્ધિ આપણને મંજિલ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી કરે છે તે બધી દુર્મતિ ગણાય. તો દુર્મતિ આપણને છોડવા માટે આપણી પરીક્ષા થઈ જતી હોય છે, કારણ કે દુર્મતિમાં આપણો એક મનનો સ્વભાવ ગંઠાઈ ગયેલો હોય છે. આપણો જે આગ્રહ, ગમો, અણગમો એ બધું મનમાં રહેલું હોય છે, અને એને કારણે આપણો એક મત બંધાઈ ગયેલો હોય છે, અને એ મતમાંથી મનને છોડાવવું બહુ અઘરું છે, કારણ કે તે દુર્મતિ એમાં
થી પેદા થયેલી હોય છે એમાંથી બધી બુદ્ધિઓ બુદ્ધિ જે વિચાર કરે છે તે આપણને મંજિલ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી કરે એવી હોય છે. આપણા આગ્રહો એવા હોય છે, આપણા ગમા એવા હોય છે, અણગમા એવા હોય છે કે સંતને પણ પાકી શકતા નથી. આપણે આપણી બાજુમાં સંત હોય તેને પાકી શકતા નથી, તો એ આપણી દૂરમતી છે. તો એ દૂરમતીને પહેલાં દૂર કરવાનું બહુ મુશ્કેલ કામ છે આધ્યાત્મિક માર્ગે. એમાં આપણી કસોટી થઈ જતી હોય છે. જુઓ ને, મા પાસે કેટલા જણાવે, આપણો મોટો સમાજ, ભક્ત સમાજ એમને માને ઓળખી શક્યો છે? નથી ઓળખી શક્યો. અરે કપુરા ગામ ઓળખી શક્યું છે? અરે નથી ઓળખી શક્યો. અરે શું એનું કુટુંબ ઓળખી શક્યું છે? નથી ઓળખી શક્યો. તદ્દન નજીક રહેલા માણસો પણ હજુ મા સર્વેશને ઓળખી શક્યા નથી. તો એ કેમ નથી ઓળખી શક્યા? તો એ દુર્મતી કહેવાય. મતિ એટલે બુદ્ધિ, એવી બુદ્ધિ કે જે બુદ્ધિને કારણે સંતનું સંતપણું આપણને દેખાય નહીં, એવી મતિ. તો એ દુર્મતિ આપણી હોય તે દૂર કરવાની પહેલા વાત કરે છે કબીર સાહેબ. એમાં આપણી કસોટી છે. દુર્મતિ દૂર કર પહેલા એમ કહે છે, અને સન્મતિ પેદા કર. તો દુર્મતિ અને સન્મતિ એ બે આધ્યાત્મિક માર્ગમાં આપણને સમજવાને માટે કબીર સાહેબ અહીંયા ફરજ પાડે છે. કારણ કે જે દુર્મતિ જે છે એ આધ્યાત્મિક માર્ગને સમજી જ નહીં શકે, કારણ કે એ કૃપાનો માર્ગ છે, ગૂઢ માર્ગ છે. કૃપાનો જે માર્ગ છે એ ગૂઢ માર્ગ છે. એ ગૂઢ માર્ગને સમજવાના માટે દુર્મતિ કામ આવતી નથી. સન્મતિ હોય તો ધીરજ ધરીને પણ થોડો વિચાર કરીને પણ એ સમજી શકે. એટલે સન્મતિનો ઉપયોગ છે, દુર્મતિનો ઉપયોગ નથી. એટલે સન્મતિ પેદા કર. દુર્મતિને માટે કાગ શબ્દ અને સન્મતિને માટે હંસ શબ્દ કબીર સાહેબે પસંદ કરેલો છે. કાગ ગમન ગતિ છાંડી કે હંસ ગમન ગતિ ચલી આવ. તારે આધ્યાત્મિક માર્ગે આજે દુર્મતિ દૂર કરવા માટે હંમેશા તું પ્રયત્નશીલ રહે, હંમેશા પ્રયત્નશીલ રહે. જેમ જેમ દુર્મતિ તારી દૂર થતી જશે તેમ તેમ સન્મતિ આપોઆપ આવતી જશે. દાખલા તરીકે કૂવો જે છે એ કૂવાનો પાણી ગંદુ થઈ ગયું છે, પાણી વપરાતું જ નથી. એ કૂવો આપણે સાફ કરીએ, ગાળીએ, પાણી ઉલેચી કાઢીએ બધું જૂનું, અને કાદવ જેમ જેમ ઉલોચતા જઈએ તેમ પેલા નિર્મળ પાણીના જરા પાછા અંદર આવતા ચાલુ જ થઈ જાય. કાદવ દૂર છે એ કાઢવો પડે. તો દુર્મતિ એ કાદવ જેવું છે. જેમ જેમ આપણે કાદવ મનમાં આ સંગ્રહેલો કાદવ હોય જૂનો, ગમા અણગમાનો, દુરાગ્રહનો, એ કાદવ દૂર કરતા જઈશું દુર્મતિનો, તેમ તેમ સન્મતિ આપોઆપ આપણામાં આવતી જશે કબીર સાહેબ એમ કહે છે. એટલે કાગ ગમન ગતિ છાંડી કે આપણી જે ટેવ કાગ ગમનની હોય, કાગડા જેવી, કાગડો હંમેશા સ્વાર્થમાં જ ડૂબેલો હોય અને ચંચળ પણ હોય, તો તે બધી વૃત્તિઓ આપણે છોડી દેવી પડે. અને હંસ ગમન, હંસ એટલે દૂધ અને પાણી જુદું કરીને પીવાવાળું પક્ષી. કહેવામાં આવે છે કે હંસ આગળ દૂધ મૂકવામાં આવે પાણી રેડીને, તેમાં દૂધ દૂધ પી જશે અને પાણી રહેવા દેશે. તો એવું વિવેક જ્ઞાન આપણામાં પ્રગટ થાય તે સન્મતિ, તે સન્મતિ. વિવેક જ્ઞાન પ્રગટ થાય તે સન્મતિ. તો આ રીતે આપણે હંસ બનવાનું છે, કાગ બનવાનું નથી. આના જેવી એક બીજી સાહી પણ કબીર સાહેબે લખેલી છે, તે સાથે સાથે આની સાથે જ આપણે સમજી લઈએ. પહેલે યહ મન કાગ થા કરતા જીવન ઘાત, અબ તો મન હંસા ભયા મોતી ચૂકી ચૂકી ખાત.
पहले यह मन काग था, आ मन पहला शुरुआत नी अंदर तो कागड़ा जीव हतो, करता जीवन घात कागड़ो, तमे दूधपाक मुकेलो होय तो तेमा पण चांच मारे, अने पछी मांसना टुकड़ा बाजू में पड़ेला होय तो तापर उड़ीने पछी ते मांसना टुकड़ा भी खावा जाए, करता जीवन घात, चूथी चूथी ने खाए मांस पण। कागड़ानी ए वृत्ति हती, एमां विवेक नहोतो के मारे दूधपाक खावो के मांस खावो, एमां एनी पासे विवेक नथी। तो पहले यह मन काग था, करता जीवन घात, एवी रीते वर्तो खातो पीतो के जीवन हमेशा नाशने मार्गे चालतु, विनाशने मार्गे चालतु। अब तो मन हंसा भया, पण हवे तो मन सत्संग थी हंस बनी गयेलू छे, मोती चूकी चूकी खात, हवे एने बीजु कई भावतु ज नथी, मोती ज हंस हमेशा मोती ज खाय, एनो मोती नो चारो चरे, मोती शोधी शोधी ने खाय, बीजु कई खाए ज नहीं। तो आ रीते कबीर साहेब आवी बधी घणी साखी एमने लखी छे, जे आध्यात्मिक मार्गे आपणने उपयोगी थाय। कागड़ो अने हंस ए बे रूपक छे, कागड़ो आपणी स्वार्थ मनोवृत्ति राक्षसी मनोवृत्ति ने लक्ष्यमां राखीने ए रूपक कबीर साहेब समझावे छे, अने हंस ए एक एवं संतपणू जे आपणामां सदवृत्ति आपणामां रहेली छे, जे सारी संपत्ति रहेली छे, दैवी संपत्ति रहेली छे, तेने अवकाश मळे तेवी रीते ए रूपकने आपणने समझावे छे। एटले काग अने हंस ए बंने रूपको कबीर साहेब ए रूपकोनो उपयोग करीने आपणने आध्यात्मिक मार्गे जवा माटे स्पष्ट आदेश आपे छे के सन्मति एज एमां उपयोग માં આવશે, વિવેક જ્ઞાન જ તમને ઉપયોગમાં આવશે, માટે સાવધાન બનો, દૂરમતી હોય તો દૂર કરવા મંડી પડો। બાંબી કૂટે બાવરે, બાંબી કૂટે બાવરે, સાંપ ન મારા જાય, સાંપ ન મારા જાય, મૂરખ બાંબી ના ડસે, मूरख बांबी ना डसे, सर्प सबन को खाय, सर्प सबन को खाय। बांबी कूटे बावरे, सापन मारा जाय, बांबी कूटे बावरे, सापन मारा जाय, मूरख बांबी ना डसे, सर्प सबन को खाय, सर्प सबन को खाय, सर्प सबन को खाय। आ साखी पण आपणने व्यवहारना जगतमां કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપે છે। પ્રભુના પંથે આપણે આગળ જવું હોય તો કેટલીક વાર આપણે ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ, તે ખોટા નિર્ણયો આપણને આપણી શક્તિ અને સમય વેડફાઈ જાય છે। તેથી કબીર સાહેબ આપણને ચેતવણી આપે છે, દાખલા તરીકે આ મારી આંખ, એ આંખને સુંદર વસ્તુ જોઈ, કોઈ સુંદર સ્ત્રી જોઈ અને મને મોહ જો થયો તો મને એવો મારી જાત પર ગુસ્સો ચડ્યો કે મેં મારી આંખને ફોડી નાખી। આંખ તો એક ઇન્દ્રિય છે, આપણા શરીરમાં ભગવાને એ સાધન આપેલું છે, ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો પાંચ છે, જ્ઞાનેન્દ્રિયો પાંચ છે, એ ઇન્દ્રિયો તો સાધન છે, પરમાત્માના દર્શન કરવામાં ઉપયોગી થાય એવી એ ઇન્દ્રિયોની શક્તિ છે।
તેને બદલે મેં એ આંખની જે ઇન્દ્રિય છે, જોવાની જોવાનું કામ કરનારી જે આંખની ઇન્દ્રિય છે, તેને મેં ગુસ્સાથી ફોડી નાખી. તો ફોડી નાખવાથી મન સુધરી જાય? બગાડ મનમાં હતો, આંખે તો જોવાનું જ કામ કીધું. મોહનો જે વિકાર થયો એ મનમાં થયો, મનને કારણે થયો. તે મનને ફેરફાર, મનમાં ફેરફાર કરવાને બદલે મેં ખોટો નિર્ણય લીધો, મારી જાત પર ગુસ્સો કર્યો અને મેં આંખને ફોડી નાખી, તો એ સારું નહીં કહેવાય. એ સારું નહીં કહેવાય. મારે તો મનમાં સુધારો કરવાનો છે. આંખ તો નિર્દોષ છે, એ તો ઇન્દ્રિય છે, એ તો જોવાનું જ કામ કરે છે. તો એ જોવાનું કામ કરતી મેં અટકાવી દીધી, એ તો મોટો અપરાધ કીધો. એ તો મેં મોટો અપરાધ કીધો. તો આ રીતે જે ખોટા નિર્ણયો આધ્યાત્મિક માર્ગે કેટલીક વાર જનારને અનુભવવા પડતા હોય છે, તો તેને ખાતે જે નુકસાન થતું હોય છે તે પણ આપણને વિચાર કરતા કરી મૂકે એવું છે. એટલે કબીર સાહેબ અહીંયા બાંબી એટલે રાફડો, બાંબી એટલે રાફડો. તમે રાફડા જોયેલા છે ને, સાપના રાફડા, ઉધઈના રાફડામાં સાપ દર, બાંબી એટલે સાપનો દર રાફડો થઈ ગયેલો હોય અને એક કાણું હોય, એમાં કાણામાં સાપ અંદર ચાલ્યો જાય. તો એ રાફડામાં સાપ ચાલ્યો જાય તો કેટલીક વાર બધા લોકો શું કરે છે, સાપને મારવાને બદલે રાફડાને ખેદાન બેદાન કરી નાખે છે. રાફડો તો ઉધઈનું ઘર છે, એમાં તો ઉધઈ રહી છે, નાના નાની જીવાતો રહી છે અને માટીના એના ઘર બનીને રહેતી હોય છે. એની વચ્ચે પેલો કાણું પડેલું હોય દર, તેમાં સાપ ભરાઈ જાય. તો બાંબી કૂટે બહાવરે સાપ ના મારા જાય, એ રાફડાને આપણે લાકડીના ફટકા મારી મારી મારીને રાફડાને છૂંદી કરીને કરી નાખીએ, પણ સાપ તો અંદર ચાલ્યો કે છે દરમાં, તે થોડો મરવાનો. બાંબી કૂટે બાવરે, બાવરે એટલે હે પાગલ માણસ, હે પાગલ જીવ, તું લાકડીના ફટકે ફટકે આ રાફડાને તો છૂંદી નાખે છે, તેથી સાપ ન મારા જાય, તેથી સર્પ અંદર જે બેઠેલો છે દરમાં તે મરી શકતો નથી, તે તો સહી સલામત હોય છે. મૂરખ, પછી મૂરખ પેલી ફેસિલિટી શું છે, મૂરખ બાંબી ના ડસે. હે હે મૂરખ જીવ, આ જેને તું મારે છે એ તને ડસતો જ નથી, રાફડો તને ડર કરડતો જ નથી, એને તું શા માટે મારે છે, ખોટો ખોટું સજા કરે છે. સર્પ સબન કો ખાય, જે ડસનારો જે સર્પ છે તે બધાને નુકસાન કરે છે, તેને તો શોધીને માર નહીં, તેને તો શોધીને માર. આપણા મનની અંદર બધા આવા કામ, ક્રોધ, મન, લોભના વિકારો રહેલા છે. એ વિકારો આપણે દૂર કરવા જોઈએ, એને બદલે આપણે આંખને નુકસાન કરી, આંખને સજા કરી દઈએ તો એ સારું ગણાય નહીં, એ નિર્ણય સાચો કહેવાય નહીં. એટલે કબીર સાહેબ આપણને આ બાબતે પણ સાવધાન બનાવે છે કે ઘણીવાર આપણે આપણી જાત ઉપર ખોટા નિર્ણયો પણ લેતા હોઈએ છે. તો ખોટા નિર્ણય લેવાથી શું થાય છે કે આપણો સમય અને શક્તિ બંને વેડફાય છે, અને પછી પાછળથી ખ્યાલ આવે, અરે આ તો મને મોટી ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી, પાછળથી ખ્યાલ આવે છે કે આ મોટી ભૂલ કરી. પણ ત્યારે ક્યારે ખ્યાલ આવે છે કે જ્યારે આપણે હો અંતકાળ આવ્યા ત્યારે, પછી આપણી પાસે સમય રહેતો નથી, સમય આપણી પાસે જરા પણ રહેતો નથી, ત્યારે આપણને ખ્યાલ આવે છે. તો મૂરખ બાંબી ના ડસે, આ યાદ રાખવાનું છે આપણે આ વ્યવહારમાં, આ સંસારમાં જીવન જીવતા જીવતા આધ્યાત્મિક માર્ગે આપણે ડગલા ભરવા માંગતા હોઈએ તો તેણે ખાસ જાગૃતિ રાખવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે કે મૂરખ બાંબી ના ડસે. આ જે રાફડો જે છે ઉધઈનો, એ રાફડો આપણને કરડતો જ નથી, એ તો નિર્દોષ છે, એ તો નિર્દોષ છે. તો એને આપણે શા માટે મારવું જોઈએ?
લાકડીના ફટકા મારી મારીને સાંભળે છૂંદવું જોઈએ. એ પણ નાની નાની જીવાતો છે. એ જીવાત પણ એને મહેનત કરીને આ માટીનું ઘર બનાવેલું છે એને પોતાનું, તો એનું ઘર શા માટે આપણે ખલાસ કરી નાખવું જોઈએ, નાશ કરવો જોઈએ? આ રીતે આપણે વિચારવું જોઈએ, આપણામાં વિવેક જાગવો જોઈએ, સન્મતિ જાગવી જોઈએ. આ પ્રકારની સન્મતિ જાગે ત્યારે આ બિચારી નાની નાની ઉધાઈ અલ્પજીવ છે બધી, તેણે આ બધી મહેનત કરીને પોતાનું ઘર બનાવ્યું, તેનો મારે સાંભળે વિનાશ કરવો જોઈએ? આવું વિવેક જ્ઞાન, એવી કરુણા હૃદયમાં જાગવી જોઈએ. જીવ માત્ર માટે કરુણા જાગવી જોઈએ અને વિવેક જાગવો જોઈએ, તો આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધી શકીએ. મૂરખ બાંબી ના ડસે, આપણે મારવાનો શું છે? સર્પને મારવાનો છે. સર્પ સપન કો ખાય, એ જે સાપ છે બધાને ડસે છે તેને શોધી શોધીને મારવાનો છે. અને તે મનના દરમાં સંતાઈ ગયેલો હોય છે, મનની અંદર સંતાઈ ગયેલો હોય છે, તો મનમાંથી તેને દૂર કરવો જોઈએ. મનમાંથી તેને દૂર કરવો જોઈએ, તેને મારી હટાવવો જોઈએ મનમાંથી. મનમાં ક્રોધ હોય, દ્વેષ હોય, વેર હોય, એ બધું મનમાંથી આપણે દૂર કરવું જોઈએ. કોઈના માટે ક્રોધ હોય, વેર હોય, દ્વેષ હોય, તો આપણે એને માટે પ્રેમ જગાવવો જોઈએ. જેમ પ્રેમ ભાવ જાગતો જાય તેમ તેમ પેલો બધા ભાવો વેર ઝેર બધું ઓછા થતા જાય, વેર ઝેર ઓછા થતા જાય. તો કબીર સાહેબ આપણને આ રસ્તે સાવધાનીપૂર્વક જીવવા માટે માર્ગદર્શન આપે છે અને કહે છે કે જે નુકસાન કરતી વસ્તુ છે આધ્યાત્મિક માર્ગે આપણી જાતમાં મનમાં રહેલી, તેને આપણે શોધી શોધીને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ અને ખોટા નિર્ણય ન લેવા જોઈએ. એને માટે આપણે સાવધાની રાખવી જોઈએ. ખોટા નિર્ણયો લેવાથી સમયની બરબાદી થાય, શક્તિની પણ બરબાદી થાય. એટલે આ સાખી આપણને કબીર સાહેબ એ રીતે માર્ગદર્શન આપે છે કે જાણે આપણે આધ્યાત્મિક માર્ગે જઈ જ રહેલા છે. અને રસ્તે આપણને એવી એક ઘટના બને છે, સર્પ આપણને મળે છે અને તે સર્પ આ રાફડામાં ભરાઈ જતો આપણે જોઈએ છીએ. અને આપણના મનમાં એવો પહેલાંથી આગ્રહ બંધાઈ ગયેલો છે કે સાપને તો આપણે જોઈને મારી જ નાખવો જોઈએ, કારણ કે આપણને નહીં કરતો બીજાને તો કરશે, તો આપણે ખોટી દયા પછી ખાઈએ છીએ. બીજાને કરશે એટલે આપણે મારવો જોઈએ, આપણને કરડ્યો નથી તો આપણે ખરેખર નહીં મારવો જોઈએ. બીજાનો પછી વિચાર કરવાનો છે. એ સાપ તો દરમાં ચાલ્યો ગયેલો છે, પણ આપણે જાણે આધ્યાત્મિક અંગે જતા હોઈએ ત્યારે આવી ખોટી શક્તિ આપણી વેડફી દે છે, ખોટી શક્તિ વેડફી દે છે. તો એ બાબતમાં પણ આપણે સાવધાન બનવું જોઈએ. એટલે મૂરખ બાંબી ના ડસે, સર્પ સબન કો ખાય. જે સર્પ જે છે, જે અંદર છુપાઈ ગયેલો છે, તેને તારા મારવો હોય તો તું માર, પણ શોધી શોધીને માર. આ રાફડાને નુકસાન થાય તે રીતે તું વર્તે છે એ બરાબર નથી. રાફડાને નુકસાન નહીં થવા દેવું અને સાપને મારી નાખવું, એ કળા તમારે સિદ્ધ કરવાની છે. એ વિવેક જ્ઞાનથી પ્રાપ્ત થાય, વિવેક જ્ઞાનથી પ્રાપ્ત થાય. હંસ જેવા બનીએ, દૂધ દૂધ પી જાય, પાણી રહી જાય, તો હંસ ગમન ગતિ આવજે. આગલી સાખીમાં કહ્યું તે અહીં આપણને બરાબર સમજમાં આવે છે કે હંસ જેવું વિવેક જ્ઞાન પ્રાપ્ત થાય તો જ આપણે બે ડગલા આગળ ચાલી શકીએ.